भरूच જિલ્લાની દહેજ જીઆઈડીસી માં આવેલી વેલ્સ્પન કંપનીએ તેના 400 જેટલા કર્મચારીઓના બદલીના ઓર્ડર કર્યા છે। આ કર્મચારીઓને અંજાર, ભોપાલ તેમજ અન્ય સ્થળોએ આવેલા કંપનીના પ્લાન્ટમાં બદલી કરી દેવામાં આવી છે। આ કર્મચારીઓ છેલ્લા 2 મહિના ઉપરાંતથી આંદોલન ચલાવી રહ્યા છે। કંપની મેનેજમેન્ટ અને કર્મચારીઓ બંનેમાંથી એક પણ ઝૂકવા તૈયાર નહીં હોવાથી મામલો પેચીદો બની રહ્યો છે। ભરૂચ જિલ્લાના નંદેલાવ સહિતના 70 ગામના સરપંચોએ કર્મચારીઓના આંદોલનને ટેકો આપ્યો હોવાનો દાવો કર્યો છે। આજે 70 ગામના સરપંચો કામદારોને સાથે રહી અને એમની લાગણીને માંગણીને ધ્યાનમાં રાખીને એમને ન્યાય આપે અને જે એમને અંજાર અને ભોપાલ જે બદલી કરેલ છે એ બદલી ના કરે અને અહીંયા જે વેલ્સ્પન કંપનીમાં જ એમને સાથે રાખી કામદારોના હિતમાં અમને તાત્કાલિક પગાર ચૂકે અને એમની સાથે જ અમે છે કામદારો સાથે। વેલ્સ્પન કંપનીના કર્મચારીઓના આંદોલનમાં કોંગી અગ્રણી સુલેમાન પટેલ પણ સામેલ થયા છે। તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓની બદલી કરી તેમને રાજીનામું આપી દેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે। ભરૂચના સ્થાનિક યુવાનો સાથે અન્યાય થશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તાર પૈકી આવેલું એક આ યુનિટ વેલ્સ્પન યુનિટ એ લગભગ આ ઇન્ડસ્ટ્રીમાં પહેલું યુનિટ છે કે પહેલાં ચાલુ થયેલું અને ત્યારથી ભરૂચ જિલ્લાના અને આજુબાજુના કેટલાય રોજગારોને રોજગારી મળી રહેલી હતી। છેલ્લા 70 દિવસ પહેલાં વેલ્સ્પન યુનિટે કોઈક એવું કદમ ઉઠાવેલું છે કે અહીંયાથી લગભગ તમામ સ્ટાફ લેવલના માણસોને અને કામદારોને આ યુનિટ પરથી અંજાર અને ભોપાલ અને અન્ય યુનિટોમાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડેલી છે। એનો મતલબ એવો છે કે ટ્રાન્સફરની આરમાં આ લોકો છૂટા કરવા માગે છે। આ બધ ઇરાદાને ધ્યાનમાં રાખીને 70 દિવસથી આ 416 કામદારો અને આજુબાજુના સ્થાનિક આગેવાનો જે તમે જોઈ શકો છો એ બેઠેલા છે અને તમામ સરપંચો એમના સમર્થનમાં પહેલા દિવસથી આજ દિન સુધી ચાલુ છે અને આવનાર દિવસોમાં ન્યાય ના મળે ત્યાં સુધી આ કામદારોને ન્યાય આપવા માટે અમે કટિબદ્ધ છે અને 100% અમારા વિસ્તારમાં આ ચાલતી કંપનીઓને અમે જાહેરમાં આહવાન કરીએ છીએ કે મહેરબાની કરીને અમારા ભરૂચ જિલ્લાના કોઈ પણ લોકલ છોકરાઓની રોજગારી છીનવવાની કોશિશ ના કરે અને એની સાથે અન્યાય ના થાય। બાકી એના પરખે અમારો આ વિસ્તાર એમના પરખે ઉભેલો છે, અમે ન્યાય માટે અમને લડત લડવા માટે કટિબદ્ધ છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।